અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે અને અત્યારે ગરમા ગરમ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં પણ જો તમને નવી નવી ભજીયાની વેરાયટી મળે તો ખૂબ જ મજા આવી જાય છે. અત્યારે હું દાબડાના ભજીયા બનાવી રહી છું. અમારા કુળદેવી છે ખેડા ડિસ્ટ્રિક્ટમાં સોજિત્રામાં પીપળાવ ગામમાં આશાપુરી માતાનું મંદિર છે, ત્યાં આ દાબડાના ભજીયા એકદમ ફેમસ છે. હું તમને એના જેવા તો નહીં પણ એ મિલતા જુલતા એના જેવા હું તમને બતાવીશ કે કેવી રીતે બને છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. એની માટે મેં બટાકા છોલી અને આવી રીતે એની સ્લાઇસ કરી લીધેલી છે. હવે એક બાજુ મેં એક તપેલીમાં પાણી ગરમ મૂકેલું છે, એની અંદર થોડું મીઠું નાખ્યું છે જેથી આપણે આ બટાકાની સ્લાઇસ નાખીશું તે એ ખાવામાં મોડી ના લાગે ભજીયા ખાઈએ ને ત્યારે. એની માટે હવે આપણે આ એમાં નાખી દઈશું. આને એકદમ કૂક નથી કરવાના, ગરમ પાણીમાં નાખી અને એકદમ જ 2-3 મિનિટમાં જ કાઢી લેવાના છે. આપણે નાખ્યા છે, હવે આ એકદમ થોડોક સે ઝુકરો આવે આ પાણીમાં એટલે આપણે આને તરત જ કાઢી લઈશું. જુઓ આ પાણી એકદમ ગરમ થઈ ગયું છે, વરાળ નીકળતું અને આપણા આ બટાકા પણ અડધા ચડી ગયા છે. જુઓ આવી રીતે હવે આપણે એને ઠંડા પાણીમાં, એક બાઉલમાં મેં ઠંડું પાણી લીધેલું છે, આપણે એમાં તરત જ કાઢી લઈશું કે જેથી કરી અને આની જે કુકિંગ પ્રોસેસ છે એકદમ બંધ થઈ જાય, વધારે પડતા ચડી ના જાય. એના માટેથી ગેસ બંધ કરી દઈશું અને તરત જ આને ઠંડા પાણીમાં કાઢી લઈશું. જો આવી રીતે ઠંડા પાણીમાં કાઢી લીધા છે મેં. હવે આપણે આમાં આ પાણીમાંના પાણીમાંથી પણ કાઢી અને આપણે એક આવો બાઉલ છે કાણાવાળો એમાં કાઢી લઈશું જેથી પાણી બધું નીકળી જાય અને બટાકાની જે સ્લાઇસ છે એ આમાં જ રહી જાય. જો આવી રીતે પાણી કાઢી લીધું છે, હવે આપણે આને એક બાજુ મૂકી દઈશું. હવે આની અંદર આપણે સ્ટફ કરવાના છે, આ બટાકાની જે સ્લાઇસ છે એ સ્ટફ કરવાની છે. એની અંદર આપણે એક ચટણી બનાવવાની છે. એ ચટણી બનાવવા માટે એક મિક્સરનો જાર લીધો છે, એની અંદર હું અત્યારે 15-20 લસણની કળી લઉં છું, એક ચમચી આખું જીરું નાખું છું. સ્વાદ મુજબ મીઠું નાખીશ. આ ભજીયા ખાવામાં એટલા ટેસ્ટી છે ને કે ગમે તેટલા બી હોય ને તો પણ ઓછા પડે એવું લાગે. આમાં હવે આપણે 2-1/2 ચમચી આપણે મનખાણ નાખીશું આપણે અને આપણે 1 મોટી ચમચી લીંબુનો રસ નાખીશું. નાખ્યા પછી આપણે એમાં કોથમીર નાખીશું. અત્યારે હું આની અંદર 3 મોટી ચમચી કોથમીર નાખી રહી છું. કોથમીર નાખ્યા પછી આપણે આની અંદર 4 ચમચી જેટલું મરચું નાખીશું. આ ભજીયા તીખા વધારે સરસ લાગે છે અને બટાકાની વચ્ચે સ્ટફ થશે એટલે થોડા મોડા પણ થઈ જશે, એટલે આપણે આની અંદર 4 ચમચી જેટલું લાલ મરચું નાખીશું. આ બધું નાખ્યા પછી આપણે એને ક્રશ કરી લઈશું. બરાબર ક્રશ થઈ ગયું છે, આને એકદમ પેસ્ટ ના બને તો પણ ચાલે એવું છે કારણ કે આપણે આ સ્ટફ જ કરવાનું છે. હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું એને. તો જુઓ આ મેં ક્રશ કરેલું જે આપણી પેસ્ટ છે એ મેં એક ડીશમાં કાઢી લીધેલી છે. આ તમે પેસ્ટ ફ્રીઝમાં બનાવીને 15-20 દિવસ સુધી રાખી શકો છો, જ્યારે પણ ભજીયા ખાવાનું મન થાય ત્યારે તમે યુઝ કરી શકો છો. હવે આપણે એક ભજીયા માટેનું બેટર બનાવીશું. એની અંદર એક આપણે બાઉલ લઈશું. બાઉલમાં આપણે ચણાનો લોટ લઈશું. અત્યારે હું 8-9 ચમચી જેટલો ચણાનો લોટ લઈ રહી છું. જુઓ આ મેં 8-9 ચમચી એટલે લગભગ આ 1 કપ જેટલો
चना नो लोट छे एनी अंदर हूँ 4 चमची चोखा नो लोट नाखी। चोखा नो लोट नाखवाथी आ बटाका नो जे आपणे दाबडाना भजिया बनावी रह्या छे ए एकदम ऊपर नो एनो पड छे एकदम क्रिस्पी थशे। हवे आपणे एनी अंदर स्वाद मुजब मीठू नाखीशुं। આની અંદર તમે લાલ મરચું હળદર અજમો પણ નાખી શકો છો, પણ મને આ પ્લેન બેટર જ વધારે પસંદ છે એટલે હું આ પ્લેન બેટર જ રાખીશ, કે આની અંદર ખાલી મીઠું સિવાય હું કશું જ નથી નાખતી। જ્યારે આપણે ભજીયા તળવાના આવશે ત્યારે ખાલી આની અંદર એક ચપટી સોડા નાખવાનો રહેશે। હવે આની અંદર પાણી નાખી અને આપણે એક બેટર બનાવીશું। ધીમે ધીમે થોડું થોડું પાણી નાખીને બેટર બનાવીશું જેથી આપણું બેટર એકદમ પતલું ના થઈ જાય। થોડું થોડું પાણી નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું। આપણે આ બેટર મીડિયમ થીક રાખવાનું છે, એકદમ પતલું બી નહીં જોઈએ અને એકદમ જાડું પણ નહીં જોઈએ। જો આપણે આવી રીતે એક બેટર બનાવી લીધું છે, અત્યારે હવે આપણે આને એક સાઈડમાં 15-20 મિનિટ રેસ્ટ આપીશું। જો ત્યાં ભજીયા કરતી વખતે તમને એમ લાગે કે જે થોડું જાડું છે તો થોડું પાણી આપણે એડ કરીશું। અત્યારે આની અંદર જે મેં લોટનું માપ લીધું હતું એ પ્રમાણે આની અંદર અત્યારે 1.5 કપ જેટલું પાણી ગયું છે। હવે આપણે એને એક સાઈડમાં મૂકી દઈશું અને અત્યારે આ જે બટાકાની સ્લાઈસ જે મેં હાફ બોઇલ કરેલી છે એને અત્યારે હું તમને બતાવીશ કે કેવી રીતે કરવાનું છે। આ સ્લાઈસ લઈ અને એની ઉપર આપણે આ રીતે મસાલો લગાવી દેવાનો છે। મસાલો થોડો વ્યવસ્થિત લગાડવાનો કે જેથી આનો ટેસ્ટ આવે મસાલાનો, અને એની ઉપર આપણે આવી રીતે બીજી સ્લાઈસ મૂકી દઈશું। જો આવી રીતે બીજી સ્લાઈસ પણ કરી તમને બતાવી દઉં। જોઈને લેવાનું કે કદાચ નાની મોટી સ્લાઈસ આવતી હોય તો તમે માપમાં થાય છે કે નહીં એ પ્રમાણે જોઈને તમારે એડજસ્ટ કરી અને તમારે લેવાની। આવી રીતે આપણે બધી સ્લાઈસ તૈયાર કરી લઈશું। તો જુઓ આવી રીતે 20 મિનિટ રેસ્ટ આપ્યા પછી આપણું બેટર આ પરફેક્ટ રીતે તૈયાર છે। હવે આમાં વધારે પાણી નાખવાની જરૂર નથી, આપણે આટલું જ આવી જ રીતે રનિંગ આવે આવી રીતે ડ્રોપ થાય એવી જ બેટર જોઈએ છે। હવે આપણે આની અંદર ચપટી ખાવાનો સોડા નાખીશું। સોડા નાખ્યા પછી આપણે આની અંદર સોડાની ઉપર આપણે 1-2 ચમચી જેટલું ગરમ તેલ નાખીશું। આ મેં એક કડાઈમાં ભજીયા તળવા માટે તેલ ગરમ મૂકેલું જ છે, એમાંથી જ હું લઈ લઉં છું। સોડાની ઉપર તેલ નાખવાથી આપણા ભજીયા એકદમ સોફ્ટ થશે અને ઉપરથી ક્રિસ્પી ચણાનો લોટ ચોખા લોટ નાખ્યો છે એનાથી પણ થશે ને આનાથી પણ થશે, અને ભજીયા છે ને આપણા તો તેલવાળા નહીં લાગે આપણા ભજીયા, આપણે ખાઈશું ને તો હાથમાં એટલું તેલ નહીં ચોંટે, એના માટેથી આ આપણે કર્યું છે। હવે આને આપણે બરાબર મિક્સ કરી લઈશું। તો આવી રીતે મેં બધા જ બટાકાની સ્લાઈસની અંદર આ આપણું જે મસાલો બનાવ્યો હતો લસણવાળો ને લાલ મરચાં ને કોથમીરવાળો એ બધો સ્ટફ કરી દીધો છે। હવે આપણે આને એક એક આવી રીતે લઈ અને આ બેટરની અંદર આપણે ડીપ કરીશું, થોડું સાચવી અને ડીપ કરવાનું જેથી આ સ્લાઈસ છે એ છૂટી ના પડી જાય, અને પછી આ ગરમ તેલમાં આપણે નાખી દઈશું। આવી રીતે આપણે એક સાથે 3-4 ભજીયા નાખીશું। તો જુઓ 4 ભજીયા મેં આવી રીતે નાખ્યા છે, મારી આ કડાઈ નાની છે એટલે હું ઓછા નાખી છું, તમારે મોટી કડાઈ તો તમે એક સાથે વધારે પણ નાખી શકો છો। અને આવી રીતે આપણે પલટાવતા જઈ અને બંને બાજુ આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થવા દેવાના છે। બટાકા તો આપણા હાફ કૂક કરેલા જ છે અને અત્યારે આવી રીતે તળીશું એટલે એકદમ કૂક થઈ જશે, એટલે આને બનતા વાર બિલકુલ લાગતી નથી। આપણે આવી રીતે પલટાવતા જઈશું અને આપણા ભજીયા તૈયાર થઈ જશે।
જો આપણે આ સૌથી પહેલા આ બે ભજીયા નાખ્યા હતા એટલે તૈયાર થઈ ગયા છે, આવો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે. એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું, બરાબર તેલ નિતારી લઈશું અને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આ ભજીયા પણ હવે બે મિનિટમાં થઈ જશે. જો આ ભજીયા પણ આપણા તૈયાર થઈ ગયા છે અને હું આને પણ એક બાઉલમાં કાઢી લઈશ. આવી રીતે આપણે બધા જ ભજીયા બનાવી લઈશું. આવી રીતે મેં દાબડાના ભજીયા સર્વ કરી દીધા છે. આ ખૂબ જ ટેસ્ટી લાગે છે, તમે ઘરે જરૂરથી આ એક વખત ટ્રાય કરજો, તમને પણ પસંદ આવશે. હું તમને કટ કરીને બતાવું છું કે અંદરથી આ ભજીયા કેવા લાગે છે. જુઓ આવી રીતે અંદર બધું આવી રીતે મસાલો સ્ટફ કરેલો છે. જુઓ ચોમાસામાં એકદમ એકદમ ટેસ્ટી ભજીયા છે. આમાં બધો જ ટેસ્ટ છે, ખાટો તીખો મીઠો બધો જ ટેસ્ટ છે, ચટપટા ભજીયા છે. તમે ઘરે જરૂરથી બનાવજો. જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો શેર લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.